સત્યેન્દ્રનાથ બોઝ ભગવતી હાથમાં, ભગવતીમાં જીણામાં જીણી વાતો, એમાં પરમાણુ ઉપરની વાતો, અને પરમાણુની વાત વાંચ્યા પછી સત્યેન્દ્રનાથ હલી ગયા. એના આધારે એને પ્રયોગ શરૂ કર્યો અને પ્રયોગમાં સક્સેસ ગયા. સાંભળજો, સત્યેન્દ્રનાથ એક આર્ટિકલ લખ્યો, એટમ. એટમની આગળ તમે કયો શબ્દ બોલો છો? બોમ્બ. એટમ બોમ્બ કઈ રીતે બને, એટમ કોને કહેવાય, એના ઉપર એક આર્ટિકલ લખી આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને મોકલ્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કોણ? વિશ્વનો સૌથી મોટામાં મોટો સાયન્ટિસ્ટ, જર્મનીનો હતો. એટલે જયારે જર્મનીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને મોકલ્યો, મારો આર્ટિકલ તપાસી આપો. આઇન્સ્ટાઈન છક થઈ ગયા. એટમ ઉપર એ કાળમાં 40 સાયન્ટિસ્ટો કામ કરી રહ્યા હતા, કોઈ સક્સેસ નતા જતા. સત્યેન્દ્રનાથ બોઝ નો આર્ટિકલ એટલો પ્રોપર હતો, આઇન્સ્ટાઈને એને પત્ર લખ્યો, સત્યેન્દ્રનાથ તમારો આર્ટિકલ એટલો પ્રોપર છે કે મારે એને જર્નલના, એટમના જર્નલની અંદર છાપવો છે. પણ હું તમને રિક્વેસ્ટ કરું, આઈ રિક્વેસ્ટ યુ, તમારા નામે આર્ટિકલ છપાશે તો લોકોમાં એટલો શ્રદ્ધેય નહીં બને. મારા નામે જો છપાશે, આખી દુનિયા એને સ્વીકારી લેશે. સત્યેન્દ્રનાથે છૂટ આપી. આઇન્સ્ટાઈનના નામે ભગવતી સૂત્રમાંથી શોધાયેલો એટમનો આર્ટિકલ લખાયો, છપાયો, દુનિયાને વંચાવાયો, અને આખી દુનિયાએ બે તાળીના ગડગડાટ સાથે એને વધાવી દીધો. એમાંથી એટમ બોમ્બ બન્યો. અને એ એટમ બોમ્બનો પહેલો પ્રયોગ અમેરિકાએ કોના ઉપર કર્યો? જાપાન પર. નાગાસાકી એન્ડ હિરોશિમા તબાહી થઈ ગયા. મને ખ્યાલ છે ત્યાં સુધી જે પ્લેન્ટમાં બેસીને બોમ્બ ફેંકાયા હતા, એ પ્લેન ચલાવનાર પાયલોટ આગળ જતા પાગલ થઈ ગયો. અને ખુદ આઇન્સ્ટાઈન પણ જિંદગીના છેલ્લા દિવસોમાં ગાંડો થઈ ગયો હતો, કારણ કે આ તબાહી, હજારો લાખો માણસોની તબાહી જોઈ ન શક્યા. મેં ક્યાં એટમની શોધ કરી અને મેં ક્યાં એનો પ્રયોગ કર્યો? મારે એમ કેવું છે, કેટલાક દાગીનાને જેમ તમે લોકરમાં મૂકો છો, એમ કેટલાક ગ્રંથો લોકરમાં મૂકવા જેવા હોય છે. બધું આખી દુનિયાને બતાવવા જેવું નથી હોતું, પણ જૈન સંઘોની કેટલીક કમજોરીને કારણે આ ગ્રંથો બહાર આવ્યા અને વિદેશ સુધી પહોંચ્યા અને એનો દુરુપયોગ થયો. આવી તાકાત આ શાસ્ત્રો છે. વિશ્વની કોઈ શોધ એવી નથી જેના મૂળિયામાં ના હોય. તમે શું કહો છો કે તમે મોબાઈલ શોધ્યો છે? 21મી સદીની શોધ ભૂલી જાઓ, મોબાઈલની વાત પણ આપણા શાસ્ત્રમાં આવે. શાસ્ત્રમાં હું પર્યુષણમાં તમને કહીશ, ત્રણ ખંડના ધણી શ્રી કૃષ્ણ અને બીજા વાસુદેવ બે જણા મોબાઈલ થી વાત કરીશ. તમારા મોબાઈલને ટક્કર મારે એવા મોબાઈલ નેમનાથ ભગવાનના સમયમાં હતા. તમે એમ કહો મોબાઈલ 21મી સદીની શોધ, વૈજ્ઞાનિકોની શોધ, ભૂલી જાઓ. એક તત્વાર્થ ભણો, એક તત્વાર્થ. સારામાં સારા પંડિતને રોકીને 50 જણા જો તૈયાર થાય, એક તત્વાર્થ ભણશો, 50% જૈન દર્શનનું નોલેજ તમારી પાસે આવી જશે. આવા તો ઢગલાબંધ સૂત્રો છે, એમાંથી આપણે એક સૂત્ર સિલેક્ટ કર્યું છે જેનું નામ છે, એના બે નામ છે. નંબર એક કયું? પ્રાર્થના સૂત્ર. હજી એનું બીજું નામ છે, શાસ્ત્રીય નામ કયું? તમારા પેટ નેમ હોય કે ના હોય, એસ પીટુ, પિન્ટુ, મોન્ટુ, પપ્પુ, પિંકુ, આ બધું શું હોય? પેટ નેમ. જૈન દર્શનમાં કેટલાક સૂત્રના ડબલ નામ છે, આવડે ખરા? નૌકરનું બીજું નામ શું? એ તો નમસ્કાર મહામંત્ર જેવું નવકાર, એક જ. એનું બીજું નામ શું? યસ, ઉદ્ધાન કરીને આવ્યા લાગે. પંચમંગલ મહાસુત સ્કંધ,
બોલો આ સ્થાપો ત્યારે કયું સૂત્ર બોલો? પંચેન્દ્રિય. અપરને સ્થાપના સૂત્ર, ગુરુ સ્થાપના સૂત્ર. બોલો ઈચ્છામી કમાસ. બોલો બીજું નામ પ્રાણાદીપક. પહેલા પ્રાણાદીપક, બીજા મૃષાવા. કોણ છે? પંચાંગ પ્રણિપાત. યાદ રાખો એનું બીજું નામ શું? પંચાંગ પ્રણિપાત. બોલો નમુથુનમ નું બીજું નામ તો બતાવે. આવો શક્રસ્તાવ. મુખરવર નું બીજું નામ વૃતસ્તાવ. કોણ બનેગા કરોડપતિ જેવું લાગે. સિદ્ધાનમ બુદ્ધાનમ નું બીજું નામ સિદ્ધસ્તાવ. લોગસ્થ નું બીજું નામ, પેલું જ નામ નથી આવડતું ત્યાં બીજું ક્યાં આવડવાનું? અર્યન ચૈયાણમ નું બીજું નામ ચૈત્યસ્તાવ. અને જય વિરાય નામ, ટોટલ ત્રણ નામ. પહેલું જય વિરાય, બીજું પ્રાર્થના, અને ત્રીજું પ્રણિધાન સૂત્ર. પ્રણિધાન એટલે સંકલ્પ.